Actinide શ્રેણી Actinide Series આપણે Actinide શ્રેણીને સમજવા માટે તેની ઇલેક્ટ્રોનીય રચના અને ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોનીય રચના અને ઓક્સિડેશન અવસ્થા ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એન્ડ ઓક્સિડેશન સ્ટેટ. Actinide શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં 7s2 બધા તત્વોમાં સામાન્ય છે, પણ 5f કક્ષકમાં ઇલેક્ટ્રોન બદલાતા રહે છે. એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોનીય રચનામાં અનિયમિતતા વધુ જોવા મળે છે. એક્ટિનોઇડ્સ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એક્ટિનિયમ અને એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોનીય રચના અને ઓક્સિડેશન અવસ્થા કોષ્ટકમાં દર્શાવેલ છે. કોષ્ટકમાં દર્શાવેલ TH થી NP તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં અન્ય તત્વો કરતાં અનિયમિતતા જોવા મળે છે, જેને હાલમાં અપવાદ તરીકે સ્વીકારવામાં આવેલ છે. જ્યારે CM અને LRમાં અનુક્રમે અર્ધપૂર્ણ ભરાયેલા 5F કક્ષક અને પૂર્ણ ભરાયેલ 5F કક્ષકને કારણે સ્થાયીતા પ્રાપ્ત થાય માટે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 6D કક્ષકમાં ભરાય છે. આમ એક્ટિનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના RN 5F0-14, 6D0-2, 7S2 છે. બધા જ એક્ટિનોઇડ્સ રેડિયો સક્રિય છે. એક્ટિનોઇડ્સની લેન્થેનોઇડ્સ સાથે સરખામણી કમ્પેરિઝન ઓફ એક્ટિનોઇડ્સ વિથ લેન્થેનોઇડ્સ. એક્ટિનોઇડ્સ દેખાવે ચાંદી જેવા હોય છે. લેન્થેનોઇડ્સ કરતાં એક્ટિનોઇડ્સની ધાત્વિક ત્રિજ્યામાં વધુ અનિયમિતતા જોવા મળે છે, તેથી એક્ટિનોઇડ્સના બંધારણમાં વિવિધતા જોવા મળે છે. લેન્થેનોઇડ્સની સરખામણીમાં એક્ટિનોઇડ્સમાં બાહ્યતમ કક્ષા કેન્દ્રથી વધુ દૂર આવેલ હોવાથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે, તેથી એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેન્થેનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું હોય છે. બધા જ લેન્થેનોઇડ્સની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. એક્ટિનોઇડ્સમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 થી +6 સુધીની જોવા મળે છે. લેન્થેનોઇડ્સમાં માત્ર પ્રોમિથિયમ રેડિયો સક્રિય તત્વ છે, જ્યારે બધા જ એક્ટિનોઇડ્સ રેડિયો સક્રિય છે. એફ વિભાગના તત્વોની ઉપયોગિતા એપ્લિકેશન્સ ઓફ એફ બ્લોક એલિમેન્ટ્સ. પાયરોફોરિક મિશ ધાતુ 50% CE પ્લસ 40% LA પ્લસ 7% FE પ્લસ 3% અન્ય ધાતુઓ રિડક્શન કરતા તરીકે તેમજ સિગારેટ અને ગેસ લાઇટરની પથરીઓમાં વપરાય છે. CeO2 વર્ણકોમાં ઉપયોગી છે. સેરિક સંયોજનો કદમાપક પૃથક્કરણમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. કેમેરામાં વપરાતા ઊંચા વક્રીભવનાંકવાળા ઓપ્ટિકલ કાચની બનાવટમાં લેન્થેનોઇડ્સના ઓક્સાઇડ ઉપયોગી છે. ચુંબકીય અસરથી ખૂબ નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે ગેડોલિનિયમ સલ્ફેટ વપરાય છે. યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવી ધાતુઓ પરમાણુ ઊર્જાના ઉત્પાદનમાં ઉપયોગી છે.